છાપુ વાંચું છું પણ મારા કાન તારી તરફ જ છે, કારણ કે મને ખબર છે કે જેમ ગુજરાતી નાટકોની શરૂઆત કે સાંભળો છો કઈને થાય, એમ સાંભળો છો કઈને તું ગમે ત્યારે ટપકી પડીશ. લે બોલ, શું કામ છે? આજે આપણે ફરવા જવાનું છે, સાંજે 4 વાગે બહાર જવાનું છે. અત્યારથી જ કહી દઉં છું, એટલે તમે બીજો કોઈ પ્રોગ્રામ બનાવતા નહીં, કહી દઉં છું. હા, એ તારી બાને આ ઉંમરે ક્યાં ફરવા જવું છે? હતું મને હતું જ કે તમે આવું જ કઈક કહેશો. તો પછી પૂછ્યું શું કામ? એ પૂછ્યું નથી, જણાવ્યું છે. આજે સાંજે ફરવા જવાનું છે એટલે જવાનું છે, અને રાતનું જમવાનું હોટલમાં જ પતાવવાનું છે, સમજ્યા કે? એ આ બહાર ફરવા જવાનું અને હોટલમાં જમવાનું આ મને પરવડતું નથી, અને એમાં બધા ખર્ચે પાછો ઉપરથી મારી કરવાના. તમારે રૂપિયા ખર્ચવા પડે એમાં તકલીફ શું છે? એ આ તારી માં મારી પાસે રોજે રોજ હિસાબ માંગે છે, અને હું એને હિસાબ આપી આપીને કંટાળી ગયો છું, અને ઉપરથી એ બેલી હાવ બેલી તારી માં આ નાની નાની બાબતોમાં મારા સાથે માથાકૂટ કરી કરીને મારા પગડીથી નસું ખેંચી લીધી છે. મારી માં છે એટલે હિસાબ તો માંગે જ, તમારે હિસાબ દેવો જ પડશે, સમજ્યા? તે હિસાબ નહીં માંગે તો શું આમ આ આડો ચાલવાનો છું? તમારો કઈ ભરોસો નહીં. ભરોસો નતો તો મારી સાથે લગ્ન શું કામ કર્યા? એક મિનિટ, મેં તમારી સાથે લગ્ન નથી કર્યા, પણ તમે મારી સાથે લગ્ન કર્યા છે, સમજ્યા કે? વાત તો એકની એક જ થઈ ને. સવિતા, ત્યાં રસિકલાલ સાથે સાંજ વિશે વાત તો કરી લીધી છે ને? હા બા, કરી લીધી છે. હે હે, હા કરી લીધી છે વાત. ઠીક છે, પણ કેટલા વાગે જવાનું છે એ તો નક્કી કર્યું છે ને? એ હા, સાંજે 4 વાગે જવાનું છે. ધીરે બોલે, હું કઈ બેરી નથી. પેલા મને પૂછતો ખરી કે હું આવીશ કે નહીં આવું. એમાં વળી તમને શું પૂછવાનું, એક વાર કીધું ને કે આવવાનું છે એટલે આવવાનું છે. જો આ બધું મને પસંદ નથી. તમે ઘર જમાઈ છો એટલે એમાં તમારી પસંદ કે ના પસંદ એવું કાંઈ જ ના હોય. એટલે હું માણસ નથી. એક વાર તો કીધું ને કે તમે ઘર જમાઈ છો. કે ઘર જમાઈ હોય તે માણસ ન હોય એ મને ખબર નથી. તો તારે શું ખબર છે? તમે ઘર જમાઈ છો. બ્રેકિંગ ન્યૂઝ, મસાલેદાર ચટાકેદાર બ્રેકિંગ ન્યૂઝ, શાંતિલાલના સાથીથી નમસ્કાર. આવો આવો શાંતિલાલ, આવો. આવી ગયા શાંતિલાલ, અશાંતિ ઉભી કરવા. તમે કઈ કીધું? એ ના આવો, હજી સુધી તમે કઈ જ નથી કીધું, પણ ધ્યાન રાખજો કે મારે કઈ કહેવું ન પડે. તમે ચિંતા ન કરો, હા આજે છે ને આજે આજે હું એક મિનિટ થી વધારે બેસવાનું નથી. ઓહો શાંતિલાલ, આ શું વાત કરો છો? ઓહો, આજે સુરત કઈ દિશામાં આવજો? અરે ઈ જ બાજુથી રોજ ઉગે છે, પણ આજે ખરેખર એક મિનિટ થી વધારે બેસવાનું નથી. અમારા સારા નસીબ. તમે કઈ કીધું? ના, તમારે શાંતિથી એક મિનિટ બેસો. આજે ને તમારી એક મિનિટ પૂરી થશે ને એટલે હું તમને કહી દઈશ. તમે શું કહેશો? એ જ કે તમારી એક મિનિટ પૂરી થઈ ગઈ એવું. પણ તમે શું કામ કહેશો? એટલે કે તમે છે ને કદાચ ભૂલી જાઓ તો. બોલું,
હું બોલું હે, અરે નો ભૂલું, આજે તો નો જ ભૂલું. એ સવિતા, તું આ શું બોલે છે? આ ઘેરે આવેલા મહેમાન વિશે આમ વાત કરે? મને બાપી ની વાત નું જરાય ખોટું નથી લાગ્યું. તમે ચિંતા ન કરો, ચિંતા ન કરો બાપી. આ તો સોસાયટીમાં કઈ નવું થાય, સોસાયટીમાં કઈ નવું થાય હે, એની મને જાણ થાય તો બધાને કહેવાની મારી ફરજ છે ને, હે? એટલે હું કહેવાય. તો આજે શું થયું છે નવું? આજે નહીં, આ કાલે થયું તું, એટલે આજે કહેવાયો છું. પણ સોસાયટીની બહારની વાત છે. જો કાલે થયું તું એટલે તો આજે કેવાયો છું. અરે જુઓ, સાંભળો, આજે સાંજે 4 વાગે આપણે બહાર જવાનું છે, એટલે તૈયાર રહેજો. આજે સાંજે 4 વાગે? હા, એ નહીં બને, કારણ કે અમે સાંજે બહાર જવાના છીએ. હા, હું એ જ કહું છું ને કે આપણે બહાર જવાનું છે, એટલે આ અમારું બહાર અને તમારું બહાર આ બંને એક જ છે. અરે બહાર તો બહાર જ હોય ને. અરે એ બધું એકનો એ. અરે યાર, તમે મારા કહેવાનો મતલબ નથી સમજતા. મારો કહેવાનો એમ છે કે અમે બીજે ઠેકાણે જવાના છીએ અને તમે બીજે ઠેકાણે જવાની વાત કરતા હશો. અરે ના, આપણે બંને એક જ ઠેકાણે જવાનું છે, આ બીજે ઠેકાણે નહીં. અરે યાર, તમે કેમ આમ કરો છો? આ જુઓ, તમે આવ્યા ને એ પેલા અમારું બીજે ઠેકાણે જવાનું નક્કી થઈ ગયેલું છે. જો હું સમજાવું, આ પેલા ઠેકાણા નક્કી કરવાનું કે પેલા બીજા ઠેકાણા? અરે યાર, પેલા તો પેલા ઠેકાણા નું નક્કી કરવાનું હોય ને. હા, તો હું જ કહું છું ને કે પેલા ઠેકાણા નું નક્કી કરવાનું. તો તમે હમણાં શું બોલ્યા કે તમે આવ્યા એ પેલા અમારે બીજા ઠેકાણે જવાનું નક્કી થઈ ગયું છે? હા, એ તો હકીકત છે. નથી મને સંભળાય છે. ચૂપ રહો, ચૂપ રહો. એ જ વાત છે રસિકલાલ, એક ઠેકાણું આવ્યું છે, બહુ સરસ છે મરુદિયો. આજે 4 વાગે આપણે ત્યાં જવાનું છે. એમ, ઠેકાણું આવ્યું છે? ખોટું. અરે તમારી શીલાનું ઠેકાણું લઈને આવ્યો છું. શું વાત કરો છો શાંતિલાલ, જરા માંડીને વાત કરો તો ખબર પડે. જો આ આપણી બાજુમાં સુંદર પ્રોગ્રામ છે ને, હે, તમે ટેન્શન ફ્રી. પણ તારે એને ઘર જમાઈ બનાવવો છે શું કામ? આપણને ઇન્ટરેસ્ટ નથી? તમને ગમતું છે ને? જે છોકરા
છોકરા વાળા સામેથી ગજમાય બનવા તૈયાર હોય ને એમના છોકરામાં કઈક ને કઈક ખામી તો હોય જ. શું વાત કરો છો? હા, અને જે છોકરો તૈયાર ના હોય એને ઘર જમાઈ બનાવવામાં જે મજા છે ને એ આમાં નથી. એટલે તમે ઘર જમાઈ બનવા તૈયાર નહોતા, પણ તમને ઘર જમાઈ બનાવવામાં જે મજા આવી ને એ મજા મારે ફરીથી લેવી છે. હું મારી દીકરીને એવા છોકરા સાથે નહીં પરણાવું કે જે સામેથી ઘર જમાઈ બનવા તૈયાર હોય. આ તમે બધા શું બોલો છો? મને કઈ કહેશો? તમને કીધું ને કે તમે ચૂપ રહો. હે ચપ્પુ? પણ ચપ્પાનું શું કામ છે? ચૂપ રહો. હું ચૂપ રહો? હા, પણ હું ક્યાં કઈ બોલી છું? મારી મોટી ઉંમર મારી. હું મારી દીકરી માટે ઘર જમાઈ જ લાવવાની છું. તમારાથી થાય તે કરી લેજો. અરે કોઈ મને કહેશે કારણ કે એ મારી માં છે અને આ ઘર મારી માનું છે. તમારું નથી સમજ્યા? તમારે જે કરવું હોય તે કરજો, પણ પેલા તમારી છોકરી માટે છોકરો તો શોધો. આને ન મળે તો મારા સંબંધીનો દીકરો તૈયાર જ છે. શાંતિલાલ, તમે હમણાં ને હમણાં મારા ઘરની બહાર નીકળી જાઓ. શાંતિલાલ ક્યાંય નહીં જાય. બેસો શાંતિલાલ. શાંતિલાલ તમે જાઓ છો કે નહીં? બેસી જાઓ શાંતિલાલ. મેં તમને કહું ને શાંતિલાલ ક્યાંય નહીં જાય, અહીંયા જ રહે છે. તો હું ચાલ્યો જાઉં છું. એ મને ચાલશે? ઓ ચાલશે, તમને તો ચાલશે જ ને, કારણ કે તમારી મનમાની કરવી છે એટલે. અરે તમે કઈ મને કહેશો કે તમે શું બોલી રહ્યા છો? કે તમે ચૂપ રહો ને. પાછું મને કહ્યું કે તમે ચૂપ રહો? હા, એક તો કઈ સાંભળતી નથી અને વચ્ચે લાપ 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 દીધો જાખે છે. હું ક્યાં કઈ બોલી છું? જુઓ તમે મારી બાને ગમે તેમ ના બોલો, કહી દઉં છું. હા એ તો એ બેરીને તું સમજાવી દે કે જ્યાં હોય ત્યાં વચ્ચે ટપકા મુકાજ કરે છે. એ ટપકા મુકાજ કરશે કારણ કે એ મારી માં છે અને આ ઘર મારી માનું છે. તમારી માનું નથી સમજ્યા? એ જો તમે નક્કી કરીને કેજો, મારે અગત્યનું કામ છે એટલે હું જાઉં છું. આ જાઓ અને હવે પાછા ન આવતા. શું કામ પાછા ના આવે? બેસો શાંતિલાલ. જુઓ શાંતિલાલ, તમારે ક્યાંય નથી જવાનું. કલાક પછી જજો અને પછી પાછા આવજો. પણ શાંતિલાલ ને શું કામ રોકે છે? જવા દે ને. કારણ કે તમે એમને જવાનું કહ્યું ને એટલે હવે તો એમને લઈ જ જવા દો. અને અમે બંને વિચાર કર્યો છે અમે લગ્ન કરી લેશું. ચિંતા ના કરો, અમારી બધી જ વાત થઈ ગઈ છે. એ ઘર જમાઈ બનવા તૈયાર છે કેમ રમેશ? પણ બેટા આવા ઘર જમાઈ બનવા તૈયાર થાય એ શું કામના? મજા તો ત્યારે આવે આપણે એને ઘર જમાઈ બનવા તૈયાર કરીએ. અરે મમ્મી એ મજા તો મેં લઈ લીધી છે. છ
છેલ્લા 6 મહિનાથી હું એમની પાછળ જ હતી. ત્યાર પછી હવે તૈયાર થયો છે. કેમ રમેશ, તૈયાર થયો છે ને? શાબાશ મારી દીકરી, શાબાશ. મને તારા પર ગર્વ છે. અરે પણ મને કોઈ કહેશે કે આ બધું શું બોલી રહ્યા છો? તમે ચૂપ રહો ને. પાછું મને કહ્યું કે તમે ચૂપ રહો. દીકરી શીલા, હું પણ સાંભળી લે. આ રમેશ આ ઘરમાં ઘર જમાઈ નહીં રહે. મમ્મી, બેટા તું જરાય ચિંતા ના કરીશ, હું બેઠી છું ને. અરે બેટા અહીંયા તો તમાશો હજી પૂરો નથી થયો. આ તમાશો પૂરો થાય પછી જજો. આ તમાશો તમે જોજો, હું તો જાઉં. બ્રેકિંગ ન્યૂઝ, શીલા રમેશ ની. શીલા બીજું કઈ બોલતા નથી આવડતું. શીલા, મને લાગે છે કે ત્યાં બરાબર નો પટાવ્યો. પપ્પા, એમાં કેવું ના પડે, કેમ કે છેલ્લા 20 વર્ષથી હું મમ્મીને જોતી આવું છું. તમને કેવા કાબુમાં રાખે છે? અરે બેટા, હું તને આજ તો સમજાવવા માંગુ છું. કોઈના દીકરાની જિંદગી આમ ન બગાડ. આ લાવ બેટા, જા. આ શું છે મમ્મી? અરે બેટા, આ ખર્ચભાઈ માટે સફેદ મોતીની મંત્રેલી માળા છે. પહેરવી દે રમેશને ગળામાં. રમેશ, આ નહીં પહેરતો, નહીં પહેરતો. તમને કોણે પૂછ્યું? મેં કરીને બહુ મોટી ભૂલ કરી છે. પણ રમેશ, તું આ ભૂલ નહીં કરતો. મારો રમેશ બોર્ડ આવ્યો છે, સંસ્કારી છે, સારા ઘરનો છે. આપણી શીલા જમાઈ શોધી લાવી છે. હે? આપણી શીલા જમાઈ શોધી લાવી છે. હે? જમાઈ શોધી લાવી છે. અરે વાહ, આ તો ખુશીની વાત છે. વાહ શીલા વાહ, તું જમાઈ સુધી લાવી એમ ને. પણ સવિતા, એ ઘર જમાઈ તો બનશે ને? એ હા. પણ શીલા, આ ઘર જમાઈ બનાવવાનો વિચાર તને આવ્યો ક્યાંથી? વાહ, મેં તમને અને મારા મમ્મીને નાનપણથી જોતી આવું છું, એટલે મને નાનપણથી વિચાર આવ્યો કે હું લગ્ન એમને સાથે કરીશ જે ઘર જમાઈ આવશે. વાહ મારી દીકરી, સાપાસ. જો રમેશ, મારી વાત બરાબર સાંભળ. તું આ લોકોના ચક્કરમાં નહીં પડતો. તારે શીલા સાથે લગ્ન કરવા હોય ને તો ભલે કર, પણ ઘર જમાઈ કરવાનું પસંદ ન કર. પપ્પા, આ શું કહો છો? એમના કાન ભરો છો? સાચી સલાહ આપું છું. આ તારી મમ્મી મારું જરાય ચાલવા દેતી નથી. હું મારી મરજીથી જીવી નથી શકતો. કે તમને આવડે છે તમારી મરજીથી જીવતા? વાત કરો છો તે કોઈ દી જીવવા દીધો હોય તો આવડે ને? તે તમારા માં ત્રેવડ હોય તો આવડે ને? આટલા વર્ષોથી જોઉં છું, ત્રેવડ જ નથી. પણ ભાઈ રમેશ, તારે ઘર જમાઈ શા માટે બનવું છે? હું શીલા ને બહુ પ્રેમ કરું છું. વાહ વાહ, આ બીજું કઈ બોલે તો ખરા. મને તો એમ કે હાસતો વળી, આ સિવાય બીજું કઈ બોલતા આવડતું જ નથી. કેમ રમેશ, તને બીજું બોલતા નથી આવડતું? હાસતો વળી. રમેશ, આ પ્રેમ નથી, આ મૂર્ખાય છે, મૂર્ખાય.
એટલે મૂર્ખો કહો છો? કારણ કે એ છે. ના હો, આપણો રમેશ મૂર્ખ નથી, એકદમ ડાયો છે અને આપણને લાયક છે. આ જુઓ ને, એના ગળામાં મોતીની માળા કેવી શોભે છે. હા હો મમ્મી, બહુ શોભે છે. શોભે છે ને રમેશ? હા સ્તોળી. એટલે ચિંતા છે, આ તારી મમ્મી મારું કશું ચાલવા દેતી નથી, અને હું મારી મરજી થી જીવી પણ નથી શકતો. તમને આવડે છે ખરું તમારી મરજી થી જીવતા? હું ભલે મારી જાત ને રોકી શક્યો હું, પણ રમેશ ને ઘર જમાઈ નહીં થવા દઉં. અરે કોઈ મને કહેશો કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? આ તારી વાડે ચૂપ કર દે. એ મારી વાત ચૂપ નહીં થાય. પાછું મને કહ્યું કે તમે ચૂપ રહો. અરે પણ હું ક્યાં કઈ બોલી છું? તમે મારી બા સાથે આ રીતે વાત ના કરો. કરીશ, અને તારી બા સાથે અને તારી સાથે આમ જ વાત કરીશ. તમે એ ના ભૂલો કે તમે એક ઘર જમાઈ છો, અને ઘર જમાઈઓને બોલવાની આઝાદી નથી હોતી. એ તો નથી ભૂલી શકતો, એટલે જ રમેશિયાને ના પાડું છું. રમેશિયો નહીં, રમેશિયો નહીં, એ આપણો થનારો જમાઈ છે. જમાઈ નહીં, ઘર જમાઈ બોલો. ઘર જમાઈ. એ ઘર જમાઈ છે ને, એની મને ખુશી છે. હા શીલા દીકરા, તે તો આપણે ઘર જમાઈ લેવાની પરંપરા ને જાળવી રાખી છે. શી જાવ છો? ખબર નથી. એ તમારે જ્યાં જવું હોય ને ત્યાં જજો, પણ 4 વાગે પાછા આવી જજો, આપણે બહાર જવાનું છે. હા હવે કોઈ મને કહેશો કે આ શું ચાલે છે? આ તમે બધા કેમ હસો છો? મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. આ સ્ટોરી.